વરાછાના એકે રોડ પર આવેલા કોંગ્રેસના કોર્પોરેટરના મેડિકલ સ્ટોરને મહિલાએ ચાદર ગેંગ નિશાન બનાવી હતી અને 10,000 જેટલી રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. જોકે ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ વરાછા વિસ્તારમાં આવેલા એકે રોડ પર કોર્પોરેટર દિનેશ કાછડિયાની મેડિકલ સ્ટોર આવેલી છે, જેમાં ગતરાત્રે ચાદર ગેંગની 6 જેટલી મહિલાઓએ ત્રાટકી હતી અને શટર ઊંચું કરી મેડિકલ સ્ટોરમાંથી 10,000 જેટલી રકમની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. જોકે આ મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. મહિલા ગેંગને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી. મહિલા ચાદર ગેંગ સુરતમાં 6થી વધુ ચોરીને અંજામ આપી ચૂકી છે. થોડા મહિનાઓ પહેલા કતારગામ રાંદેર લાલગેટ ચોક બાજારો વિસ્તારમાં દુકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી. જોકે હજુ સુધી આ મહિલા ગેંગને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ગઈકાલે વહેલી સવારે વરાછા પોલીસ સ્ટેશનની હદમાં સરસ્વતી સર્કલ જોડે એક રાધે કેમિસ્ટ નામની મેડિકલની દુકાન આવેલી છે, એમાં ચોરી થયાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. તો ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી. તો પ્રારંભિક તપાસમાં એક મહિલા ગેંગે આ ચોરીની ઘટનાને અંજામ આપેલા હોવાનું સીસીટીવી ફૂટેજના આધારે જણાઈ આવેલું છે. એમાં 6-1 મહિલાઓ સૌપ્રથમ મેડિકલની આગળ ગોઠવાઈ જાય છે અને ચાદરની આડાશ કરીને આ ચોરીને ઘટનાને અંજામ આપતી હોવાનું જણાઈ આવે છે. આ ચોરીમાં 11,000 રૂપિયાની રકમની ચોરી થયાની તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. આ જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એના આધારે અને જે શંકાસ્પદ મહિલાઓ છે એની તપાસ સીસીટીવી ફૂટેજ આધારે હાથ ધરેલ છે.